સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ભાજપ શાસિત નગરપાલિકાનું એક જ વર્ષમાં ત્રીજી વખત વીજ જોડાણ કપાયું. 40 લાખ વીજ બિલ બાકી હોય વીજ જોડાણ કપાયું. પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વીજ કંપનીનું વીજ બિલ ન ભરાતા પ્રાંતિજ વીજ કંપની દ્વારા આજે પ્રાંતિજ નગરપાલિકાનું વીજ જોડાણ કપાયું હતું. વીજ જોડાણ કપાતા પ્રાંતિજ પાલિકામાં અંધારપટ છવાયો હતો, તો વીજ પ્રવાહ બંધ થતાં પાલિકામાં સંપૂર્ણ કામગીરી ઠપ થઈ ગઈ હતી. તો પ્રાંતિજ પાલિકા દ્વારા 40 લાખ વીજ બિલ બાકી નીકળતા આખરે વીજ કંપની દ્વારા નોટિસો ઉપર નોટિસો આપ્યા બાદ આખરે પ્રાંતિજ વીજ કંપનીના એન્જિનિયર શૈલેષભાઈ યાદવ દ્વારા આજે પાલિકાના મેઇન ઓફિસનું વીજ જોડાણ કાપવામાં આવ્યું હતું. તો હાલ તો ભાજપ શાસિત પાલિકાનું વીજ જોડાણ કપાતા હાલ તો નગરમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. જ્યારે આ વર્ષે સતત ત્રીજી વાર વીજ જોડાણ કપાયું. અગાઉ પણ લાઇટ બિલ ન ભરાતા એપ્રોચ રોડ ઉપરની સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ તથા પાલિકા ઓફિસનું વીજ જોડાણ કપાયું હતું. આમ અગાઉ 2 વખત વીજ જોડાણ કપાયું હતું. ફરી પાછું વીજ કંપની દ્વારા નગરપાલિકાનું વીજ જોડાણ કપાતા નગરપાલિકામાં અંધારપટ છવાયો હતો અને પાલિકામાં કામકાજ ઠપ્પ થયું હતું અને પાલિકાના વહીવટ ઉપર ફરી સવાલો ઊભા થયા છે. તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જો પાલિકા દ્વારા બિલ નહીં ભરાય તો હજુ બપોર સુધીમાં પ્રાંતિજ વિસ્તારમાં આવેલ અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટોનું વીજ જોડાણ પણ કપાઈ શકે છે. તો આખરે પાલિકા દ્વારા 30 તારીખ સુધી વીજ બિલ ભરવાની ખાતરી આપતા વીજ કંપની દ્વારા વીજ જોડાણ 2 કલાક બાદ ફરી વીજ જોડાણ ચાલુ કર્યું હતું. જીલ રાવળ, ZSTV પ્રાંતિજ.